બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદના નાની ઘસારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. આજે શિક્ષક દિવસ નિમિત્તે ભારતભરની શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરરોજ જે શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને એ જ શાળામાં આજે શિક્ષક બનવાનો અવસર મળ્યો હતો, ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ શિક્ષક દિનની ઉજવણી સાથે શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. નાની ઘનસારી પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિક્ષક દિવસની શરૂઆત ક્યારથી કેવી રીતે થઈ એ બાબતે ટૂંકમાં જોઈએ તો સર્વપલ્લી રાધાકૃષ્ણન બાળપણથી જ હોશિયાર હતા. 1906માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે 20 વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધ નિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધ નિબંધ 20 વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. 1909માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખન કાર્ય પણ કરતા. કેટલાક સાંપ્રત સામાયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમને સૌથી પહેલા પુસ્તકનું નામ ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર હતું. 1926માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમને ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાતા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1947માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવાનું સૂચન કર્યું હતું. બસ ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા જ તમામ શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાવી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ગોવિંદ હડિયા, ચેડેશ ટીવી, કેશોદ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.